हेलो फ्रेंड्स, हर्षना किचन मेनू में तमारु स्वागत छे। आजना स्पेशल मेनू में टामेटानी चटनी बनावीशुं, ते पण एकदम नवी रीते अने एकदम नवा स्वाद साथे। तो चलो हवे रेसिपी स्टार्ट करीशुं, परंतु ते पहेला मारी आवी ज बधी नवी रेसिपी जोवा माटे मारा वीडियो ने लाइक अने शेर करजो, मारी चेनल ने सब्सक्राइब करजो अने बाजू में आपेल बेल आइकन जरूरथी प्रेस करजो, जेथी बधा नवा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। टामेटानी चटणी बनावा माटे 3 मीडियम साइज़ना टामेटा लईशुं, एटले के परफेक्ट माप प्रमाणे 250 ग्राम जेटला टामेटा लईशुं। हवे टामेटाने सारा पाणीए धोई लईशुं अने त्यार पछी कोरा कपड़ा वडे व्यवस्थित रीते लूछी लईशुं। त्यार पछी गैस उपर खीचિયા શેકવાની જે જાળી આવે છે તેને મૂકી દઈશું અને તેના ઉપર ટામેટાને મૂકી એને શેકી લઈશું। હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ટામેટા એક બાજુથી થોડા શેકાઈ ગયા છે, તો હવે ટામેટાને પલટાવી દઈશું અને બીજી બાજુ પણ શેકી લઈશું। એવી જ રીતે ટામેટાને ફેરવતા જઈશું અને બધી બાજુ વ્યવસ્થિત રીતે શેકી લઈશું। લગભગ 2-3 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ટામેટાની ઉપરની છાલ છૂટી પડી ગઈ છે, એટલે કે ટામેટા એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે। परंतु हजू थोड़ी वार माटे टामेटा ने शेकावा दईशू, जेथी टामेटा अंदर थी पण एकदम परफेक्ट कूक थई जाए। હવે થોડીવાર પછી તમે જોઈ શકો છો ટામેટા પરફેક્ટ કૂક થઈ ગયા છે, તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ટામેટાને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે ટામેટાને થોડીવાર માટે ઠંડા થવા દઈશું, ત્યાર પછી ફરીથી ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને જાળી ઉપર 3 મરચાં મૂકીશું અને 1 કળો લસણનો મૂકીશું અને તેને પણ શેકી લઈશું। અને હા, મરચાંને થોડી થોડી વારે ફેરવતા રહીશું, કારણ કે મરચાં થોડા પતલા હોય છે, જેથી એક બાજુથી બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। અને લસણને પણ થોડી વારે ફેરવતા રહેશું, જેથી બધી બાજુથી વ્યવસ્થિત શેકાઈ જાય। અને હવે તમે જોઈ શકો છો મરચાં એકદમ પરફેક્ટ શેકાઈ ગયા છે, તો ટામેટાની જોડે મરચાંને પણ એક પ્લેટમાં મૂકી દઈશું। લસણ ઉપરથી તો શેકાઈ ગયું છે, પરંતુ હજુ અંદરથી પરફેક્ટ શેકાયું નથી, જેથી લસણને થોડીવાર માટે બધી બાજુથી ફેરવતા જઈશું અને એને વ્યવસ્થિત રીતે શેકી લઈશું। અને હવે તમે જોઈ શકો છો લસણ પણ બધી બાજુથી પરફેક્ટ શેકાઈ ગયું છે, તો મરચાં અને ટામેટા જોડે એને પણ એક પ્લેટમાં મૂકી દઈશું। અને આ બધાને મેં થોડીવાર માટે ઠંડા થવા દીધા હતા અને હવે તમે જોઈ શકો છો બધા પરફેક્ટ ઠંડા થઈ ગયા છે, તો હવે આપણે સૌથી પહેલા ટામેટાની ઉપરની છાલ ઉતારી લઈશું। હવે ટામેટાની બધી છાલ કાઢી લીધી છે, ત્યારબાદ મરચાં પણ ઠંડા થઈ ગયા છે, તો હવે મરચાં ઉપરની પણ બળેલી બધી છાલ કાઢી લઈશું। હવે ત્યારબાદ લસણ પણ ઠંડુ થઈ ગયું છે, તો લસણને છોલી લઈશું અને એની કળીઓને બહાર કાઢી લઈશું। હવે લસણની છાલ કાઢી લીધા પછી આ બધાને અધકચરું ક્રશ કરી લેવાનું છે, તો મેં અહીંયા અધકચરું ક્રશ કરવા માટે ચીલી કટરનો ઉપયોગ કર્યો છે અને તમે પોટેટો સ્મેશરનો પણ ઉપયોગ કરી શકો છો। તો સૌથી પહેલાં લસણને ચીલી કટરમાં ઉમેરી દઈશું, પછી શેકેલા મરચાંને ચપ્પુ વડે થોડા મોટા મોટા સમારી એને પણ ચીલી કટરમાં ઉમેરી દઈશું। હવે પછી બધા ટામેટાને પણ અધકચરા મોટા મોટા સમારી લઈશું અને એને પણ ચીલી કટરમાં ઉમેરી દઈશું। હવે આ બધાને અધકચરું ક્રશ કરી લઈશું અને ત્યાર પછી તમે જોઈ શકો છો મેં અહીંયા ચીલી કટરમાં આ બધાને અધકચરું ક્રશ કરી લીધું છે, તો હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું। તો હવે એમાં સૂકા મસાલા ઉમેરી દઈશું, તો સૌથી પહેલાં શેકેલા જીરાનો પાવડર 5 ચમચી જેટલો ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું। હવે પછી એમાં 1 ચમચી જેટલી ઝીણી સમારેલી લીલી કોથમીર ઉમેરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું। હવે આ બધું વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું, તો તેના માટે ગેસ ઉપર પેનને ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય ત્યાર પછી એમાં 3-4 ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલને પણ ગરમ થવા દઈશું। અને તમે જોઈ શકો છો તેલ ગરમ થઈ ગયું છે, તો ત્યાર પછી તેમાં આપણે જે ટામેટાને અધકચરા ક્રશ કરી લીધા હતા તો તેને ઉમેરી લઈશું અને એને કૂક થવા દઈશું અને આમાંથી બધું પાણી બળી જાય અને ત્યાર પછી એમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી એને કૂક થવા દેવાનું છે।
અને હા, આને એકદમ મીડિયમ ફ્લેમ ઉપર કૂક થવા દઈશું અને 1.5 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું ઉમેરીશું અને 5 ચમચી જેટલું તીખું મરચું ઉમેરીશું. અને પહેલાં એમાં 3 લીલા મરચાંને પણ શેકીને ઉમેર્યા હતા અને તમે તીખું જે પ્રમાણે ખાતા હોવ તે પ્રમાણે તમારે મરચું ઉમેરવાનું રહેશે. અને હવે આ બધાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને થોડીવાર માટે કૂક થવા દઈશું. લગભગ 1 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો એમાંથી તેલ છૂટું પડી ગયું છે એટલે આપણી ટામેટાની ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે. તો ત્યાર પછી તેમાં લીલી કોથમીર સ્પ્રિંકલ કરી લઈશું અને એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. તો ચાલો હવે એને સર્વ કરી લઈશું. આ ટામેટાની ચટણીને તમે બાજરીનો રોટલો કે જુવારનો રોટલો અથવા પરોઠા જોડે ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે. તો તમે પણ આ ટામેટાની ચટણીની રેસીપી જરૂરથી એકવાર ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.